પાંચ લાખની ખંડણી માંગી ધમકી આપતા વેપારીએ વરાસા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના લઈને વરાસા પોલીસે આરોપી સામે ખંડણી અને ધમકીનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મુસેવાલાનું મર્ડર કર્યું ને એ બોલું છું. બોલો. એને એમ કીધું કે 5 લાખ રૂપિયા જોઈ છે. એમ 5 લાખ રૂપિયા તો કેમથી હોય એમ. મેં ત્યારે એને એમ કીધું કે હું જોબ કરું છું, નોકરી કરું છું. એમ તેને કીધું 5 લાખ રૂપિયા જોશે નહીં તો તારું 24 કલાકમાં મર્ડર થઈ જશે. એમ આટલું કહીને તેમને ફોન કાપી નાખ્યો. પછી મને એક મેસેજ છોડી દીધો વોટ્સઅપમાં કે લોરેન્સ વિષ્ણુ છોટું છૂટા એવું કઈ ગ્રુપ, એવું કીધું લોરેન્સ વિષ્ણુ ગ્રુપ, એવી રીતે મને મેસેજ છોડી દીધો. ઓકે. ગૂગલમાં નાખ્યું એટલે તરત આવી ગયું ને, લોરેન્સ વિષ્ણુ ગૂગલમાં નાખ્યું એટલે તરત આવી ગયું બધું. સિદ્ધુ મુસેવાલાનું મર્ડર કર્યું એ જ છે, તેમના કોઈક માણસો એ મર્ડર કર્યું એવી રીતનું. અચ્છા, તો ડર તો થોડોક લાગવાનો ને, એટલા માટે તો પોલીસ ફરિયાદ કરી દીધી. 17 તારીખે કાચી અરજી આપી હતી અને 18 તારીખે એફઆઈઆર કરી. અચ્છા, અગાઉ એવો કોઈ ફોન કે ઉભી કાંઈ હતું નહીં? અગાઉ એવી કોઈ વસ્તુ કોઈ નહીં. અચ્છા, તમારા પરિવારમાં તમે આ બાબતની જાણ કરી તો શું હતું એમનું રિએક્શન? રિએક્શન તો ડર લાગે કે ભાઈ આવું કેવી રીતે થયું એમ. આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 16/3/2023 ના રોજ રાત્રિના સમયે ફરિયાદીને એના મોબાઈલ ઉપર ફોન આવેલો અને ફોનમાં એણે એવું કીધેલું કે લોરેન્સ બિશ્નોઈ ગ્રુપથી સુખા સોપુ નામનો માણસ બોલું છું અને 5 લાખ રૂપિયા છીએ, વરના 24 ઘંટામાં તમારા મર્ડર હો જાયગા, આવી ધમકી એને ફોન પર આપેલી છે. તો એ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે. અને જેના નામથી ધમકી આપેલી છે એ સુખા સોપુ નામનો વ્યક્તિ 2015માં મરી ગયેલો છે, એટલે કોઈ વ્યક્તિએ એના નામનો ઉપયોગ કરીને ધમકી આપી હોય કે કેમ એ બાબતે પ્રાથમિક તપાસ શરૂ છે અને આ બાબતે આગળની તપાસ અત્યારે હાલમાં અમે કરી રહ્યા છીએ. તો બીજી બાજુ સુરતમાં અનેકવિધ સેવા કાર્ય કરતી વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 5 માસ સર્વજ્ઞાતિ